નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનારની લીલી પરિક્રમમાં બંધ પરંતુ ધાર્મિક પરંપરા મુજબ પૂજન વિધિ કરીને શુકન સાચવ્યું. જેતપુર સોમનાથ હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માગણી સાથે ખેડૂતોનો હલ્લાબોલ. પેસાણ યાર્ડમાં લાભપાંચમ બાદ થઈ મગફળીની 4200 ગુણીની આવક. અને રાજકોટમાં લગ્ન પ્રસંગને લાગ્યું કોરોના ગ્રહણ, 30% લગ્ન પ્રસંગ થયા કેન્સલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગિરનારની લીલી પરિક્રમમાં બંધ પરંતુ ધાર્મિક પરંપરા મુજબ પૂજન વિધિ કરી શુકન સાચવવામાં આવ્યું હતું. હાલ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો દિવાળીના તહેવારો પૂર્ણ થતા ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવતા અનેક શહેરમાં કરફ્યુ કરી દેવામાં આવ્યો છે. તો પરિક્રમમાં કરવા આવતા પરિક્રમાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ અનુસાર સત્તાવાર રીતે આ વર્ષે વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવતી ગરવા ગિરનારને 36 કિલોમીટરની લીલી પરિક્રમમાં બંધ કરવામાં આવી છે. તો ગઈકાલે જૂનાગઢના મેયરશ્રી, જિલ્લા વહીવટીતંત્ર અને સાધુ સમાજ દ્વારા ધાર્મિક પરંપરા મુજબ ગિરનારની લીલી પરિક્રમમાંની રાત્રે 12 વાગ્યે પૂજન વિધિ કરી મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું અને આ વર્ષે ભાવિકોને પરિક્રમમાં કરવા ન આવવા અપીલ કરવામાં આવી હતી. ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની દિલ્હી સુધીની સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અર્શીભાઈ રામ છેલ્લા 18 વર્ષ સુધી પોતાની જમીનના વિવાદને લઈ વેરાવળ સરકારી પ્રશાસનને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂત અર્શીભાઈ રામે ન્યાયની માગણી સાથે બાલકા તીર્થ ખાતેથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાની શરૂઆત કરી છે અને દિલ્હી પહોંચી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન્યાયની માગણી સાથે રજૂઆત કરશે. જેતપુર સોમનાથ હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માગણી સાથે ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો. જૂનાગઢના જેતપુર સોમનાથ હાઈવે પર ફોરટ્રેક બાયપાસ બનતા અનેક ગામના રસ્તાઓ બંધ થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જેતપુર સોમનાથ હાઈવે પર ગામડાના સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી માગણી સાથે દંદુસર કોયલી ગામના ખેડૂતો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સર્વિસ રોડ બનાવવાની હાઈવે ઓથોરિટી સમક્ષ માગણી કરી હતી. આગામી દિવસોમાં જો કોઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. વંથલી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકાના થતા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. વંથલી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી કમલેશભાઈ કુકરેજા તેમજ વીસીસી ટીમ દ્વારા વંથલી નગરપાલિકા સંચાલિત કાર્યોની સમીક્ષા માટે નગરપાલિકાની ઓફિસે રૂબરૂ મુલાકાત લીધી હતી અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, ચીફ ઓફિસર અને સભ્યોએ સાથે અનેક ચર્ચાઓ કરી હતી. તો આ મુલાકાત દરમિયાન નગરપાલિકાના પદાધિકારીઓ વંથલી શહેરમાં સીસીટીવીની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 7 કેમેરા ફિટ કર્યા છે અને હજુ બાકી રહેતા કેમેરાની કામગીરી અંગેના આયોજન રજૂ કરવામાં આવ્યા હતા. ભેસાણ યાર્ડમાં લાભપાંચમ બાદ મગફળીની 4200 ગુણીની આવક થઈ છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહેલ મગફળીની ખરીદી કેન્દ્રમાં લાભપાંચમ બાદ બજાર આવક જોવા મળી રહી છે. સરકારના ટેકાના ભાવે મગફળીનો ભાવ રૂપિયા 21,100 ચૂકવવામાં આવે છે. સાથોસાથ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન રૂપિયા જમા કરાવવામાં આવી રહ્યા છે. ભેસાણ ખરીદી કેન્દ્રોમાં ગ્રેડરો અને વજન કરતી મજૂરોના સહકાર સામે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 4200 મગફળીની ગુણીઓ જોખાઈ ચૂકી છે. 670 ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં મગફળી સરકારના ટેકાના ભાવે વહેંચેલ છે, જેમાં યાર્ડના ચેરમેન નટુભાઈ પોકિયા પણ ખેડૂતોને લગતા પ્રશ્નોના નિવારણ માટે કેન્દ્રમાં હાજરી આપે છે અને દિવાળીની રજાઓ બાદ ફરી ભેસાણ માર્કેટિંગ યાર્ડ મગફળીની આવકથી ધમધમી રહ્યું છે અને ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે. રાજકોટમાં લગ્ન પ્રસંગને કોરોના ગ્રહણ નડતા 30% લગ્ન પ્રસંગ કેન્સલ થયા છે. હાલ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો થોડા સમયના વિરામ બાદ દિવાળીના તહેવારો પૂર્ણ થતા ફરી રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા સરકાર સહિત વહીવટીતંત્ર મુશ્કેલીમાં મુકાયું છે. તો કોરોનાના કેસ વધતા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનું કરફ્યુ લગાડી દેવામાં આવ્યું છે. તો જ્યાં કરફ્યુ છે ત્યાં સરકારશ્રીના આદેશ અનુસાર લગ્ન પ્રસંગો પર રોક લગાડી દેવામાં આવી છે અથવા દિવસે લગ્ન પ્રસંગ સહિત અનેક પ્રસંગ પતાવી દેવાની સૂચના આપવામાં આવતા રાજકોટમાં 30% લગ્ન પ્રસંગ કેન્સલ થયા છે. તો લગ્ન પ્રસંગ સહિત અનેક પ્રસંગો કેન્સલ થતા અનેક પાર્ટી પ્લોટ, હોટલોના બુકિંગ કેન્સલ થયા છે. ત્યારે પાર્ટી પ્લોટ અને હોટલ એસોસિએશન દ્વારા રાત્રે 10 વાગ્યા સુધીની લગ્ન પ્રસંગ સહિત અનેક પ્રસંગોને છૂટ આપવામાં આવે તેવી માગણી સરકાર પાસે કરી છે. હવે રાજ્ય સરકારના નિર્ણયથી હું ખૂબ જ નારાજ છું.
અમે મારી ઘરે પહેલો પ્રસંગ છે મારી દીકરીનો. હવે અમે ખૂબ જ મૂંઝાઈ ગયેલા છીએ કે આ લોકોના નિર્ણયથી અમને જે ઉમંગ હતો કે દીકરીને પરણાવવાનો એ બધો વિસરાઈ ગયો છે, એટલે અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે. સામેવાળાએ અમને છે ને, સામેવાળાને જાણમાં અમે આટલા વ્યક્તિને કીધું હતું, હવે એ લોકોને અમારે ડિસ્ટર્બ કરવાના રહેશે કે બધાને ના પાડવાની રહેશે. અમે ખરેખર હું ઘરનો મોભી છું, અમારે કુટુંબમાં ઘણું સાંભળવું પડશે, સગાવાલાનું છે બધાનું ખૂબ જ સાંભળવું પડશે. હા, દાંડિયા રાસને આ બધો પ્રોગ્રામ હતો, મારી ઘરે પહેલો પ્રસંગ હોવાથી અમને ખૂબ જ ઉમંગ હતો. આ બધો ઉમંગ ઓછરી ગયેલો છે. અમે ઘણા ટાઈમથી લાસ્ટ ટુ મંથથી આ બધી તૈયારી કરીએ છીએ, પણ આ રાજ્ય સરકારના નિયમથી અમે બહુ જ મૂંઝાઈ ગયા છીએ. જે અમારા ગેસ્ટ છે એ લોકો 300-350 જણાને ઇન્વિટેશન હતું, હવે એ લોકોનું ટ્રેનનું રિઝર્વેશન ને આ તે છે બધું, એટલે એ લોકોને હવે કઈ રીતે બોલાવવા, એ લોકો બી આવવા માટે બહુ જ ડરે છે કે આવું બધું તમારે લોકડાઉન ને કર્ફ્યુ ને એવું છે તો અમે લોકો કેવી રીતના નીકળી શકશું ને એ બધું. અને દાંડિયાનું બી અમે બહુ સારી રીતે અરેન્જમેન્ટ કર્યું હતું, પણ એ બધું અમારું હવે ફ્લોપ ગયું છે એમ, એટલે એને લીધે અમે સાવ નિરાશ જ થઈ ગયા છીએ કે હવે શું કરવું એમ. હવે સાવ મેરેજ કરવાનું જે ઉમંગ હતું એ સાવ જતું રહ્યું છે. પાટીપુર તારક ઉપર તો ઘણા પ્રકારની અસર પડી છે, ઘણા બધા ફંક્શન તો કેન્સલ પણ થઈ રહ્યા છે, અને જે 9 વાગ્યા સુધીનો સમય છે એમાં હું એક સરકારને એક વિનંતી કરીશ કે 9 વાગ્યાની જગ્યાએ લગ્ન પ્રસંગ માટે 10 વાગ્યાનો જો સમયગાળો મળે તો ફંક્શન હજુ પણ કેન્સલ થતાં બચે, અને 9 વાગ્યા સુધીમાં એના લગ્નને બધાએ આટોપીને અને જે પાછળની જે એજન્સીઓ હોય એ પણ એને ઘરે પહોંચતા 1 કલાકનો વાઇન્ડઅપ કરતા અને ઘરે પહોંચવામાં જે ટાઈમ હોય એ થઈ શકે એવું કરી, એવું થઈ શકે એમ છે. પણ આમ જનરલી જોવા જઈએ તો જે લોકડાઉન 9 થી 6 સુધી છે એટલે પાટીપુરમાં તો મોટાભાગે રાત્રિના જ લગ્ન હોય છે, એમાં 50% જેવો ઘટાડો થઈ ગયો છે. રાજકોટમાં નાના મોટા થઈને 90-100 જેટલા પાટીપ્લોટ છે, અને એમાંથી લગભગ 25-30% ફંક્શન એવા છે કે જે કેન્સલ થઈ ગયા છે, અને ઘણા લોકોએ આ સમયગાળા દરમિયાન વહેલા લગ્ન આટોપી અને વહેલું ઘરે જવાનું પણ પસંદ કર્યું છે. કેમ કે ગયા વખતે જે લોકડાઉન થયું એમાં ઘણા એવા હતા કે ત્યારે લગ્ન ન કરી શક્યા, અને એ લોકોએ અત્યારના સમયગાળામાં લગ્ન કરવાનું પસંદ કર્યું છે તો એ લોકોને હવે કેન્સલ કરવું ન પોસાય, અને હવે 6-8 મહિનાનો ગાળો હોય, ખાસો એવો ગાળો વયો ગયો હોય તો હવે લગ્ન કેન્સલ ન કરે ને હવે ગમે એ રીતના લગ્ન કરીને અને ટૂંકમાં પતાવી દે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનારની લીલી પરિક્રમા બંધ પરંતુ ધાર્મિક પરંપરા મુજબ પૂજન વિધિ કરીને શુકન સાચવ્યું. જેતપુર સોમનાથ હાઈવે પર સર્વિસ રોડ બનાવવાની માગણી સાથે ખેડૂતોનો હલ્લાબોલ. પેસાણ યાર્ડમાં લાપાચમ બાદ થઈ મગફળીની 4200 ગુણીની આવક. અને રાજકોટમાં લગ્ન પ્રસંગને લાગ્યું કોરોના ગ્રહણ, 30% લગ્ન પ્રસંગ થયા કેન્સલ. તો આ તાજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.